गुड मॉर्निंग स्टूडेंट, गुजराती टेक्स्ट बुक में पेज नंबर 4848 ऊपर स्वर में हवे ऐ नी मात्रा नो चेप्टर स्टार्ट थाय छे। तो आपणे ए नी मात्रा नो चेप्टर अने एक्सरसाइज कम्प्लीट थई गई छे। हवे ऐ नी मात्रा पेज नंबर 48 ऊपर छे, टेक्स्ट बुक में तमारे जोवानुं छे अने टीचर તમને સમજાવે છે અને બધાય ચિત્ર જોઈને એની માત્રા કયા લેટર ઉપર અહીંની લગાડવાની એ તમને ચિત્રમાં દેખાડ્યું છે અને બાજુમાં ખાલી જગ્યા છે એમાં આપણે પછી માત્રા લગાડીને શબ્દ પૂરો કરવાનો છે। સ્ટાર્ટિંગમાં આપણે ડેટ લખીશું, આજની ડેટ કઈ છે, 2/3/23/12/2020। ટેક્સ્ટ બુકમાં તમારે क्लास वर्क करवानु छे एटले आपणे CW क्लास वर्क लखीशुं। चेप्टर शुं छे, ऐ नी मात्रा केवी रीते लखाय, जो ब्रेकेट में तमने चिन्ह छे एनुं, कोई पण लेटर हो एनी उपर बे लीटा करिए, बे लाइन करिए एने ऐ नी मात्रा कहेवाय। तमने चिन्हमां देखाड्युं छे एटले तमारे ए रीते कोई लेटरनी उपर बे मात्रा आवे એટલે એ અહીંની માત્રા ગણાય, બરાબર છે। ઓકે, તો આપણે એ સ્ટાર્ટ કરીશું અહીંની માત્રા। બધા લેટર્સ બધા સ્વરની જેમ આમાં પણ પહેલો લેટર આવશે ખોડો, પછી આપણે વત્તાની નિશાની, પ્લસની નિશાની, પછી લેટર અની ઉપર બે માત્રા કરીએ એટલે અહી બોલાય અને લખાય, અને એ શબ્દ કયો બને, થઈ। તો આપણે બોલવાનું શું, થ વત્તા ઐ ઇઝ ઇક્વલ ટુ બરાબર થઈ। પછી આવશે થ ખોડો કરવાનો, પહેલો લેટર ખોડો વત્તા માત્રાની નિશાની કરવાની। આમાં આપણે માત્રા અની ઉપર બે માત્રા લખેલું છે ને, અહીંયા આપણે ચિહ્ન જ ખાલી કરવાનું, તો પણ આપણે લેટર કયો બને, થઈ। એટલે થ વત્તા ઐ એટલે થઈ થાય, અને થ વત્તા માત્રા એટલે પણ શું થાય, થઈ। બીજો લેટર મ વત્તા ઐ એટલે શું બને, મઈ। મ વત્તા માત્રા એટલે શું બને, મઈ। કોઈ પણ લેટર પહેલો હોય ખોડો કરવાનો, એમાં ઉપર અની ઉપર બે માત્રા કરવાની અને બીજામાં ચિહ્ન કરવાનું, માત્રા કરવાની, એટલે એનું લેટર જેની ઉપર એ બે માત્રા લાગે એટલે આપણે મઈ ઐ થઈ એવી રીતે એને બોલવાનું। નેક્સ્ટ સ વત્તા ઐ ઇઝ ઇક્વલ ટુ બરાબર શું થાય, સઈ। સ વત્તા માત્રા, માત્રાની નિશાની છે, ચિહ્ન છે, એટલે શું બનશે, સઈ। આ રીતે બધા લેટરમાં ઐની માત્રા આવે એટલે લગાડીએ આપણે, એટલે ઈ સઈ ઐ કઈ ગઈ એવી રીતે એનું પ્રોનાઉન્સેશન, એનું ઉચ્ચારણ થાય। આપણે માત્રા બધી કમ્પ્લીટ થઈ જાય પછી આપણે નોટબુકમાં એની માત્રાના ચિહ્ન અને માત્રાનું એક્સપ્લેનેશન અને માત્રા કઈ રીતે લખાય એ એક એક સ્વરની સામે આપણે પહેલાંય લખેલું છે અને પછી પાછું આપણે રિવિઝન પણ કરીશું। ઓકે, તો આ રીતે આપણે થ વત્તા અ ઇઝ ઇક્વલ ટુ થઈ, થ વત્તા માત્રા ઇઝ ઇક્વલ ટુ થઈ, મ વત્તા અ ઇઝ ઇક્વલ ટુ મઈ, મ વત્તા માત્રા ઇઝ ઇક્વલ ટુ મઈ, સ વત્તા ઐ ઇઝ ઇક્વલ ટુ સઈ, સ વત્તા માત્રા ઇઝ ઇક્વલ ટુ સઈ। એક્સરસાઇઝ શું છે, ચિત્ર જોઈને ઐની માત્રા લગાવી શબ્દ પૂર્ણ કરો। બધી એક્સરસાઇઝ આવી જ રીતે, બધા સ્વરમાં આવી જ રીતે આપણે ચિત્ર જોઈને માત્રા લગાડીને આપણે ખાલી જગ્યામાં એ શબ્દ પૂરો કરીએ છીએ। અહીંયા આપણને માત્રા લગાડીને છૂટો શબ્દ લખેલો હોય છે, છૂટી માત્રા લખેલી હોય છે, અને પછી આપણે એનો ખાલી જગ્યામાં શબ્દ લખવાનો છે। તો આમાં શું છે, સ વત્તા માત્રા વત્તા ની વત્તા ક, તો ચિત્ર કયું છે, સૈનિક, તો સની ઉપર બે માત્રા લાગશે ને, તો આપણે શબ્દ કયો બનશે, સૈનિક। તો આપણે અહીં શું લખવાનું ખાલી જગ્યામાં, સૈનિક। રસ્વ ઈ દીર્ઘ ઈ બરાબર જ ટેક્સ્ટ બુક પ્રમાણે
मात्रा प्रमाणे अने चित्र प्रमाणे करवानुं छे। ओके नेक्स्ट प वत्ता प वत्ता मात्रा वत्ता यू चित्र शू छे पपैयू तो जो प एकलो लखेलू छे पछी वत्ता छे पछी प छे पछी वत्ता छे पछी चीन छे जो अहींनी मात्रानुं चीन छे वत्ता यू पपैयू प बराबर हजी બધાનો નથી થતો ટીચર લખે છે એવી રીતે જો ય અને પ બે અલગ અલગ છે જો પ કેમ લખેલો છે ટીચરે અને ય કેવી રીતે લખેલો પ પૈયું એટલે પ ને ય જુદો પાડીને પ્રોપરલી લખવાનું છે। નેક્સ્ટ અ વત્તા માત્રા વત્તા રા વત્તા વ વત્તા ત પિક્ચર કયું છે ચિત્ર કયું છે ઐરાવત તો આપણે શું લખશું ઐરાવત શબ્દ શું બનશે ઐરાવત ન વત્તા માત્રા વત્તા યા તો શબ્દ કયો બનશે નૈયા નની ઉપર બે માત્રા નૈયા બરાબર છે નૈયા એટલે હોડી પ વત્તા માત્રા વત્તા સા પૈસા લખવાનું શું છે પૈસા પછી આવશે ગ વત્તા વ વત્તા માત્રા વત્તા યો ગવૈયો સિંગર શું કહેવાય સિંગરને ગુજરાતીમાં શું કહેવાય ગવૈયો ગવૈયો તમારે પણ શાંતિથી નીટ એન્ડ ક્લીન હેન્ડરાઇટિંગથી જ કરવાનું છે ઉતાવળથી ય પ ધ ઘમાં લેટરમાં ભૂલ ન થવી જોઈએ। ઓકે તો આ રીતે તમારે સૈનિક ઐરાવત પૈસા પપૈયું નૈયા અને ગવૈયું પેજ નંબર 48 ઉપર ક્લાસવર્ક કમ્પ્લીટ કરવાનું છે। પેજ નંબર 49 ઉપર બધા શબ્દો છે એ રીડ કરવાના છે સેન્ટેન્સીસ રીડ કરવાના છે એ પછી આપણે નેક્સ્ટ રિવિઝન કરશું ત્યારે શબ્દો અને વાક્યો લખીશું। અત્યારે આપણે એક્સરસાઇઝ અને એનું એક્સપ્લેનેશન અને માત્રાનું શબ્દ ટેક્સ્ટબુકમાં અને નોટબુકમાં કરવાના છે। તો પેજ નંબર 49 ઉપર એક એક્સરસાઇઝ છે એ ટીચર તમને અત્યારે ક્લાસવર્કમાં આપે છે તો તમારે ટેક્સ્ટબુકમાં આ એક્સરસાઇઝ કરવાની છે। અહીં પણ આપણે આજે ડેટ લખીશું 2/3/23/12/2020 ટેક્સ્ટબુકમાં ક્લાસવર્ક કરવાનું છે। ઓકે આ એક્સરસાઇઝ શું છે ટીચરે પહેલાં કીધેલું જ છે જે લેટરની ઉપર તમે બે માત્રા કરો એ અહીંની માત્રા કહેવાય અને એ શબ્દની ઉપર એ લેટર વ છે આમાં જુઓ એક્સરસાઇઝમાં એની ઉપર બે માત્રા કરેલી છે તો આપણે બોલવાનું શું વૈ તો તમે આ એક્સરસાઇઝમાં એવી રીતે કહેવા માગે છે કે જો એરો કરેલો છે એક્સરસાઇઝ શું છે તીરની દિશામાં શબ્દો વાંચીને લખો આ તીર બનાવેલું છે અહીં શાલી લખેલું છે અને અહીં સર્કલમાં વર્તુળમાં વની ઉપર બે માત્રા વૈ લખેલું છે તો શબ્દ કયો બન્યો વૈ અહીં લખવાનો અને શા ને લા લી લખેલું છે તો આખો શબ્દ શું બનશે વૈશાલી વૈ આ લેવાનું શાલી તો શબ્દ કયો બન્યો વૈશાલી ખ્યાલ આવે છે ને બધાને એવી રીતે બીજું શું છે જ્ઞાનિક તો પહેલો શબ્દ આપણે કયો લેટર લખવાનો વૈ તો આખો શબ્દ શું બનશે વૈજ્ઞાનિક ટીચર લખે એવી રીતે લખવાનું છે વૈ જ્ઞાનિક જો આમાં નીમાં રસ્વ એ આવશે જેમ ટેક્સ્ટબુકમાં હોય એવી જ રીતે તમારે પણ માત્રા પ્રોપરલી કરવાની છે। નેક્સ્ટ વૈ તો આપણે પહેલો લેટર લખવાનો છે પછી એરો કરીને કયા કયા લેટર લખેલા છે વાહિક તો શબ્દ આખો શું બનશે વૈવાહિક વૈવાહિક બરાબર નેક્સ્ટ વૈ પછી એરો કરીને એકલો દ લખેલું છે
तो शब्द क्यों बन से वैद। नेक्स्ट वही पहले आपणे लखवानुं पछी एरो करीने बे लेटर बीजा क्या छे शाखो तो शब्द आपणे आखो क्यों बन से वैशाख। गुजराती महीनामां वैशाख महीनो आवे ने ई आ नाम छे वैशाख। पछी एरो करीने दीक શું લખેલું છે દીક તો પહેલું આપણે શું લખવાનું વૈ વૈ દી ક બરાબર અને છેલ્લે શું છે એરો કરીને ભવ તો પહેલો લેટર કયો આવશે વૈ વૈ ભવ આવી રીતે જે લેટરની ઉપર બે માત્રા હોય એ લેટર આપણે પહેલો લેખો આમાં આપણે વ આપેલો છે એક્સરસાઇઝમાં એટલે બધામાં વની ઉપર બે માત્રા કરીને એરોવાળા બે લેટર છે એ આપણે એમાં પાછળ લગાડીને શબ્દ બનાવ્યો વૈશાલી વૈજ્ઞાનિક વૈવાહિક વૈદ વૈશાખ વૈદિક વૈભવ આ રીતે પેજ નંબર 49 આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી તમારા ટેક્સ્ટ બુકમાં આ બે એક્સરસાઇઝ 1 અને 2 કમ્પ્લીટ કરવાની છે પછી આપણે એના શબ્દો અને વાક્યો નોટબુકમાં લખીશું નીટ એન્ડ ક્લીન હેન્ડરાઇટિંગથી ટેક્સ્ટબુકમાં બધાય હોમવર્ક કરવાનું છે હોમવર્ક ક્લાસવર્ક બધું ટીચર તમને જે દરરોજ મોકલે છે એ બધાએ કરવાનું છે ઓકે ગુડ બાય